છે તેમજ કમ્પ્યુટરને ચલાવવા માટે બીજા શેની જરૂર પડે તો કે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે ઓપરેટિંગ સિસ્ટમ કોને કહીએ તો કે કમ્પ્યુટરને ચલાવવા માટે જે પ્રોગ્રામની શ્રેણી તૈયાર કરવામાં આવે છે ને આપણે ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છીએ બરાબર તો ઉદાહરણ તરીકે લઈએ તો કે વિન્ડોઝ સેવન છે વિન્ડોઝ ટેન છે તો એ શું છે આપણે ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણ છે તો અહીંયા હવે આપણે પાઠ સમજીશું માહિતી તૈયાર કરવા માટે કમ્પ્યુટર સૂચનાઓ પ્રોગ્રામ પ્રમાણે દાખલ કરેલા ડેટા પર શું કરે છે પ્રોસેસ કરે છે ડેટા અને માહિતી કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે તમે પત્રમાં એટલે કે લખાણ દ્વારા પણ કરી શકો છો આંકડામાં એટલે કે એક બે ત્રણ એવી રીતે આંકડા પદ્ધતિથી પણ હોઈ શકે છે ધ્વનિ એટલે કે અવાજ તો અવાજમાં પણ હોઈ શકે છે તમે કંઈ પણ વિડીયો ઓડિયો કરીને પણ મોકલી શકો છ ચિત્રો પણ હોઈ શકે છે કોઈ પણ ડેટાને પ્રોસેસ કરવા માટે કમ્પ્યુટરને હાર્ડવેર અને સોફ્ટવેરની જરૂર પડે છે બરાબર તો કે કમ્પ્યુટરને ચલાવવા માટે શેની જરૂર પડે છે તો કે ઓપરેટિંગ સિસ્ટમ તો કે વિન્ડો કમ્પ્યુટરને ચલાવવા માટે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે ઉદાહરણ તરીકે આપણે કીધું હમણાં કે વિન્ડોઝ સેવન જે તમને એની ઓએસ ઓએસનું પૂરું નામ ઓપરેટિંગ સિસ્ટમ તો આપણે હવે એક નંબરમાં જોઈશું હાર્ડવેર બરાબર હાર્ડવેર કોને કહીએ તો કે કમ્પ્યુટરના બધા જ સાધનો એક્ઝામ્પલ તરીકે લઈએ તો કે વ્યાખ્યામાં આપણે પરિરૂપ કરી લઈએ ચલો પહેલાં તો કે જેને સ્પર્શી શકીએ અથવા તો જોઈ શકીએ તેને આપણે શું કહીએ છીએ હાર્ડવેર કહીએ છીએ અડકી શકાય અથવા સ્પર્શી શકાય તે શું છે હાર્ડવેર છે તો કે કમ્પ્યુટરના બધા સાધનો જેમ કે કીબોર્ડ માઉસ મોનિટર સીપીયુ બોક્સ સીપીયુ બોક્સમાંની અંદરની ઇલેક્ટ્રોનિક સર્કિટ છે આ બધું જ આપણે શું કરીએ છીએ જોઈ શકીએ છીએ અને એને સ્પર્શ પણ કરી શકીએ છીએ અડકી શકીએ છીએ તો કે અડકી શકાય એને આપણે કહીએ હાર્ડવેર જ્યારે સોફ્ટવેર કોને કહીશું તો કે કમ્પ્યુટરમાં સંગ્રહ કરાયેલા પ્રોગ્રામ સોફ્ટવેર કોને કહીશું તો કે કમ્પ્યુટરમાં સંગ્રહ કરાયેલા પ્રોગ્રામ અને માહિતીને સોફ્ટવેર કહે છે એટલે શું કે કમ્પ્યુટરની અંદર શું કરેલું હોય છે સંગ્રહ જ કરેલો હોય છે બરાબર એની અંદર જ તમારે ડેટા નાખેલો હોય છે જે તમે અંદરની અંદર લખાણ દ્વારા જોઈ શકો છો પરંતુ તેને બહાર કાઢી શકતા નથી તો એને આપણે શું કહીએ છીએ સંગ્રહ કરાયેલી માહિતીને સોફ્ટવેર કહીએ છીએ કમ્પ્યુટરમાં વિવિધ કાર્યો કરવા માટે જે પ્રોગ્રામનો ઉપયોગ થાય છે તેને આપણે શું કહીએ સોફ્ટવેર કહીએ બરાબર હવે આવે છે ઓપરેટિંગ સિસ્ટમ તો કે કોમ્પ્યુટરને ચલાવવા માટે ઉપયોગમાં લેવાતી પ્રોગ્રામની શ્રેણીને શું કહીએ છીએ ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છીએ પરીક્ષામાં પૂછાય ઓપરેટિંગ સિસ્ટમ કોને કહે છે અથવા તો કે કોમ્પ્યુટરને ચલાવવા માટે ઉપયોગમાં લેવાતી પ્રોગ્રામની શ્રેણીને ખાલી જગ્યા કહે છે તો શું આવે ઓપરેટિંગ સિસ્ટમ બરાબર હવે આવે છે ગ્રાફિક્સ ગ્રાફિક્સ એટલે શું તો ચિત્રો બરાબર કે કમ્પ્યુટર દ્વારા તૈયાર કરાતા ચિત્રો અથવા તો પ્રતીકો ચિહ્ન મતલબ તો એને આપણે શું કહીએ છીએ ગ્રાફિક્સ તરીકે ઓળખીએ છીએ એના તરીકે ગ્રાફિક્સ તરીકે ઓળખીએ છીએ હવે આપણે ઓપરેટિંગ સિસ્ટમ વિશે સમજવાનું છે કે ઓપરેટિંગ સિસ્ટમ શું કાર્ય કરે છે તે ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા મેળવ્યા બાદ સેના પાસેથી તો કે ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા મેળવ્યા બાદ સીપીયુ શું કરે છે તેને મેમરી યુનિટમાં મોકલે છે માહિતી તૈયાર કરવા માટે સીપીયુ ડેટાને મેમરી સીપીયુ એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ તો કે ડેટાને મેમરી યુનિટમાંથી શું કરે મેળવીને પ્રોસેસ કરે છે આ રીતે તૈયાર કરેલી માહિતીને પાછી ફરી મેમરી યુનિટમાં મોકલાય છે મેમરી યુનિટમાંથી માહિતીને આઉટપુટ કે સ્ટોરેજ ડિવાઇસને મોકલવા માટે શું કરવું પડે તો કે સીપીયુની જરૂરી સૂચનાઓ આપવી પડે છે સીપીયુ જરૂરી શું કરે સૂચનાઓ આપે છે જે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ હવે સીપીયુ શું કરે છે તો કે કમ્પ્યુટરના સમગ્ર કાર્યનું શું કરે છે નિયંત્રણ કરે છે પરંતુ સીપીયુને કઈ રીતે ખબર પડે કે ક્યારે કરવાનું છે કેવી રીતે કરવાનું છે શું કરવાનું છે તો કે સીપીયુને તેના કાર્યો કરવા માટે મદદરૂપ થનારા વિશિષ્ટ પ્રોગ્રામ હોય છે કમ્પ્યુટરને ચલાવવા માટેની આવા પ્રોગ્રામની શ્રેણીને શું કહીએ છીએ તો કે ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છીએ બરાબર ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું તો કે પ્રોગ્રામની શ્રેણી માટે તો કે ચલાવવા બધા નહીં કાર્યો કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમની મદદથી કરી શકાય છે ઓપરેટિંગ સિસ્ટમ કીબોર્ડ અને પ્રિન્ટર જેવા હાર્ડવેરનું નિયંત્રણ કરે છે બરાબર ઉદાહરણ તરીકે તમે કોઈ ડોક્યુમેન્ટ ટાઈપ કર્યો છે તેમાં સ્પેલિંગ ચકાસવા માટે કમાન્ડ પસંદ કરવામાં આવે છે તમે કીબોર્ડ કે માઉસનો ઉપયોગ કરી શકો છો તમારે કઈ પણ વસ્તુ લખવી છે સ્પેલિંગ લખવો છે તો તમે શેનો ઉપયોગ કરો છો કીબોર્ડનો ઉપયોગ કરો છો અથવા તો માઉસનો ઉપયોગ કરો છો હવે સીપીયુ ઓપરેટિંગ સિસ્ટમ ચલાવશે જે કમાન્ડ ને સમજશે અને પછી સ્પેલિંગ ચકાસણી માટેના સોફ્ટવેરને કમ્પ્યુટર મેમરી એટલે કે હાર્ડ ડિસ્કમાં શોધશે જ્યારે આ સોફ્ટવેર મળશે ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ તેને કમ્પ્યુટરની મો મેમરીની અંદર મોકલશે ત્યારબાદ સીપીયુ સોફ્ટવેર વાંચશે અને તમારા ડોક્યુમેન્ટમાં જે સ્પેલિંગ છે જે લખાણ છે તેને શું કરશે ચકાસશે આનો અર્થ એ થયો કે કમ્પ્યુટરની મેમરીમાં ડેટાને સંગ્રહવાની તેમજ તેને પાછા મેળવવાની પ્રક્રિયાનું નિયંત્રણ પણ ઓપરેટિંગ સિસ્ટમ જ કરે છે તેથી ટૂંકમાં આપણે એ રીતે કહી શકીએ કે ઓપરેટિંગ સિસ્ટમ કોમ્પ્યુટરનું સમગ્ર નિયંત્રણ તથા વ્યવસ્થાપનનું કાર્ય પણ કરે છે તો ઓપરેટિંગ સિસ્ટમ કોને કહીશું તો કે પ્રોગ્રામની એટલે કે કોમ્પ્યુટરને ચલાવવા માટેની આવા પ્રોગ્રામની શ્રેણીને આપણે શું કહીએ છીએ ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છીએ તેની અંદર કમાન્ડ તરીકે કીબોર્ડ કે માઉસનો ઉપયોગ કરીએ છીએ લખાણ માટે અને પછી એ શું કરે છે સોફ્ટવેરની અંદર કે સીપીયુ સિસ્ટમ ચલાવે છે જે કમાન્ડની અંદર સ્પેલિંગો છે તો એની ચકાસણી કરી આપે છે તો બધાનું નિયંત્રણ પણ એ કરી શકે છે હવે જોઈશું વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ તો કે મોટા ભાગના કમ્પ્યુટર માઇક્રોસોફ્ટ વિન્ડોઝ નામની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે જે વિન્ડોઝના નામની પ્રખ્યાત છે વિન્ડોઝ એ ગ્રાફિકલ ઇન્ટરફેસવાળી સહેલાઈથી ઉપયોગમાં કરી શકાય તેવી ઓપરેટિંગ સિસ્ટમ છે ગ્રાફિકલ ઇન્ટરફેસનો અર્થ એ થાય છે કે કમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે તમારે શું કરવું પડે છે તો કે કમાન્ડ યાદ રાખવા પડતા નથી કમાન્ડ યાદ રાખવા માટે સી એલ આઈ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ એની જરૂર પડે છે પરંતુ ગ્રાફિકલ ઇન્ટરફેસમાં એટલે કે જીયુઆઈની અંદર તમારે કમાન્ડ યાદ રાખવા પડતા નથી તો કે કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે તમે સ્ક્રીન ઉપર યોગ્ય કમાન્ડ કે ટૂલ કે સંબંધિત ચિત્રને માત્ર માઉસ ક્લિક દ્વારા જ પસંદ કરી શકો છો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ આટલી લોકપ્રિય કેમ છે તો એના વિશે આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ તો એક નંબરમાં છે વિન્ડોઝમાં દરેક પ્રોગ્રામ સ્ક્રીન ઉપર અલગ વિન્ડોમાં ખુલે છે આથી તેનું નામ શું છે વિન્ડોઝ છે એકસાથે તમે ઘણા પ્રોગ્રામમાં કામ કરી શકો છો વિન્ડોઝમાં કામ કરવા માટે તમારે વિવિધ કમાન્ડ યાદ રાખવા પડતા નથી તમારે વિન્ડોઝ પરના સંબંધિત ચિત્ર ચિત્ર એટલે કે આઇકન જે તમને ડેસ્કટોપ ઉપર દેખાય છે તે કે કમાન્ડ કે ટૂલ પર માત્ર તમારે શું કરવાનું રહે છે તો માત્ર ને માત્ર ક્લિક જ કરવાનું રહે છે પછી જે વારંવાર ઉપયોગમાં લેવાતા ટૂલ્સ કે કમાન્ડ વિન્ડોઝ પર આઇકનના રૂપમાં હોય છે તો આપણે શું કરીએ છીએ નોટબેડ છે એની વારંવાર જરૂર પડે છે તો આપણે શું કરશું એ ને ડેસ્કટોપ ઉપર મૂકી દઈશું તો કે તે કમાન્ડનું આપણે શું કરી શકીએ છીએ વારંવાર ઉપયોગમાં લઈ શકીએ છીએ પછી છે સેવ કર્યા વિનાનો ડેટા ભૂસાઈ જવાનો ભય રહેતો નથી જો તમે ડોક્યુમેન્ટ સેવ કર્યા વિના વિન્ડોઝ બંધ કરશો તો તરત જ તમને કમ્પ્યુટર પૂછશે અથવા તો તમે ડોક્યુમેન્ટ કે એની અંદર ફેર કરવા ફેરફારો કરવા ઈચ્છો છો ત્યારે સેવ કરવા ઈચ્છો ત્યારે તમને કમ્પ્યુટર શું પૂછે યસ કે નો તો તમારે યસ બટન ઉપર ક્લિક કરો ત્યારે તમને એ ડોક્યુમેન્ટ સેવ કરશે અને પછી જ તે વિન્ડોને બંધ કરશે તો કે તમે જે બી લખાણ લખો છો તે તમે ડાયરેક્ટ ક્લોઝ બટન ઉપરથી ક્લિક કરીને બહાર નીકળતા હોય ત્યારે તમને ચોરસ બોક્સ જેવું એક ડ્રોપડાઉન મેનુ દેખાય એની અંદર તમને કમેન્ટમાં પૂછે યસ કે નો તમારે પ્રોગ્રામ સેવ કરવાનો છે કે નહીં તે તમને પૂછી શકે છે પૂછે છે મતલબ તો કે તમારે યસ આપી દેવાનું અને પ્રોગ્રામને સેવ કરી અને પછી વિન્ડોને બંધ કરી દેવાની જો તમે નો બટન ઉપર ક્લિક કરો તો ડોક્યુમેન્ટ સેવ થશે નહીં બરાબર તો અહીંયા સુધી ખબર પડી ગઈ હશે તમને વિન્ડોઝમાં માઉસનો ઉપયોગ કઈ રીતે થાય છે તો હવે આપણે તે વિશે સમજીશું તો કે વિન્ડોઝ જેવી ઓપરેટિંગ સિસ્ટમ માટે માઉસ એ ઘણું મહત્ત્વનું ઇનપુટ ડિવાઇસ છે જ્યારે તમે માઉસ બટન દાબો છો ત્યારે તમે ક્લિક અવાજ સાંભળી શકો છો આથી આપણે આગળ વધીએ એ પહેલાં માઉસની જે બધી ક્રિયાઓ છે એ એની પરિભાષા સમજી લઈએ તો કે પોઇન્ટિંગ કરેલું કોને કહીશું તો કે તમારો કોઈ આઇકન છે એના ઉપર તમારે માઉસને ખાલી આ રીતે પોઇન્ટ કરવાનું રહે છે મૂકવાનું રહે છે એને આપણે શું કહીએ છીએ પોઇન્ટિંગ ક્લિક કોને કહીશું તો કે માઉસ બટનને એકવાર દબાઈ અને પછી છોડી દેવાનું એટલે આપણે એને શું કહીએ છીએ ક્લિક કહીએ છીએ લેફ્ટ ક્લિક કોને કહીશું તો કે ડાબી સાઇડની ની ક્લિક ને આપણે શું કહીએ છીએ લેફ્ટ ક્લિક છીએ અને ડાબી બટન આપણે વારંવાર વાપરવામાં આવે છે સૌથી વધારે થાય છે ડાબી થાય છે એટલે આપણે એને શું કહીએ છીએ લેફ્ટ ક્લિક તરીકે ઓળખીએ છીએ રાઇટ ક્લિક કોને કહીશું તો કે માઉસનું જમણું બટન ક્લિક કરવું બરાબર તો જમણી સાઈડ બટન ક્લિક કરીએ એને આપણે કહીએ છીએ રાઇટ ક્લિક ડબલ ક્લિક કોને કહીશું તો કે માઉસનું બટન હોય છે એને બે વાર ઝડપથી દબાઈ અને પછી મૂકી દેવાનું તો ઝડપથી તમે દબાવો છો એને આપણે શું કહીએ છીએ ડબલ ક્લિક કરી કહીએ છીએ હવે આવે છે ડ્રેગ ડ્રેગ કોને કહીએ તો કે માઉસનું બટન દબાવેલું જ રાખીને બટન છોડ્યા વિના બરાબર માઉસને શું કરવાનું છે આ રીતે આમ કરીને સરકાવવાનું છે તમે ખસેડો અને બટનને સરકાવીને પછી માઉસ બટન ને છોડી દો એને શું કયું કહીએ છીએ ડ્રેગ કહેલું કહીએ છીએ ડ્રેગિંગ બરાબર તો કે માઉસ પેડ પર જયારે તમે માઉસ સરકાવો છો ત્યારે ડેસ્કટોપ પર તમને એક નારો નાનો એરો સરકતો જોવા મળે છે માઉસ પેડ ઉપર તમે જયારે માઉસને સરકાવો છો ત્યારે ડેસ્કટોપ પર શું જોવા મળે છે એક નાનકડો એરો જોવા મળે છે તે ડેસ્કટોપ પર માઉસની જગ્યા દર્શાવે છે તો એ એરાને આપણે શું કહીએ છીએ માઉસ પોઈન્ટર અથવા તો પોઈન્ટર તરીકે ઓળખીએ છીએ માઉસ પેડ પર તમે માઉસ સરકાવો તે પ્રમાણે ડેસ્કટોપ પર શું થશે માઉસ પોઈન્ટ કરશે તમે માઉસ પોઈન્ટરને ને નોટપેડ વાળું ચિહ્ન હોય છે આઇકન હોય છે એના ઉપર જઈને ક્લિક કરો અથવા તો મૂકી રાખો તો એ તમને પોઈન્ટ કરશે કે આ નોટપેડ છે બરાબર તો અહીંયા સુધી ખબર પડી ગઈ આગળ જોઈએ વિન્ડોઝની શરૂઆત કરવી વિન્ડોઝની શરૂઆત કરવી મતલબ કે વિન્ડોઝ તમારે જોવાનું છે આ તો આપણે આકૃતિમાં દેખાય છે બુકની અંદર એ શું છે આપણું કમ્પ્યુટરની અંદર વિન્ડોઝની એક આકૃતિ છે ચિત્ર છે બરાબર તો કે જ્યારે તમે કમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે વિન્ડોઝ એની મેળે શરૂ થઈ જાય છે શરૂ થઈ જાય એટલે તમને આ ટાઈપની એક સ્ક્રીન જોવા મળે છે તો તમને જે વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન જેવા ભાગ જોવા મળે છે તેને શું કહીશું ડેસ્કટોપ શું કહેવાય ડેસ્કટોપ કહેવાય હવે આ ડેસ્કટોપ છે આ વિન્ડોઝની જે સ્ક્રીન છે તેને આપણે સમજી લઈએ કે કયા ચિત્રને કઈ સાઈડને કયા ને શું કહે છે તો અહીંયા આપણી આ જે સ્ક્રીન દેખાય છે વાદળી કલરની તો એને આપણે શું કહીએ છીએ ડેસ્કટોપ કહીએ છીએ પછી આ નીચેની જે લાઈન છે ફાદરી એકદમ જાંબલી પટ્ટીમાં તો એ શું છે આપણું ટાસ્ક બાર છે પછી આ નાના નાના રમકડા જેવું દેખાય છે ચિત્રો દેખાય છે તો એ બધા શું છે આપણા આઇકન છે શું છે આ બધું તો આ બધા આપણા આઇકન છે અને આ જે નાનું ગોળ બટન દેખાય છે અલગ અલગ કલરવાળું તો એ શું છે આપણું સ્ટાર્ટ બટન છે ત્યાં જઈને આપણે બધા જ પ્રોગ્રામ સ્ટાર્ટ કરવાના રહે છે તો આ આપણું થઈ ગઈ વિન્ડોઝની જે ડેસ્કટોપ ડેસ્કટોપની અંદર આઈકન કોને કહેવાય ટાસ્ક બાર તો કે નીચેની આડી પટ્ટી સ્ટાર્ટ બટન ક્યાં તો અહીંયા જોવા મળે છે તમને જમણી સાઈડ અને આ જે દેખાય છે સમય અને તારીખ બતાવે છે અહીંયા તમારી તારીખ અને સમય છે પછી આ જે છે વોલ્યુમનું બટન બેટરીનું અહીંયા બ્લૂથુથવાળું આવે છે તો આ આપણો એરિયા છે એને કયો એરિયા કહીશું તો કે નોટિફિકેશન એરિયા તરીકે ઓળખીએ છીએ એ આપણો જે એરિયા છે તારીખ સમય અને વા એના વાળો તો એ એરિયાને આપણે કયો એરિયા કહીએ છીએ બેટરીને બધું દર્શાવે છે નોટિફિકેશન એરિયા તરીકે ઓળખીએ છીએ હવે ડેસ્કટોપની નીચે દેખાતી પટ્ટીને ડેસ્કટોપની નીચે દેખાતી પટ્ટી એટલે આ પટ્ટી તે પટ્ટીને શું કહીએ છીએ ટાસ્ક બાર કહીએ છીએ ટાસ્ક બારની જમણી બાજુએ તમે તારીખ અને સમય જોઈ શકો છો બરાબર જે આપણે નોટિફિકેશન એરિયાની અંદર કહ્યું તે પ્રમાણે ટાસ્ક બારની જમણી બાજુએ તમે સ્ટાર્ટ બટન જોઈ શકો છો તે બટન ઉપર ક્લિક કરીએ એટલે તમારે શું જોવા મળે સ્ટાર્ટ મેનનું જોવા મળે છે તો કે વિન્ડોઝ પ્રોગ્રામમાં કામ કરવા માટે મદદરૂપ થતાં ટૂલ કે કમાન્ડની યાદી એટલે શું થાય મેનુ થાય બરાબર મેનોની અંદર જઈને તમારે આ બધા ટૂલ્સ કે કમાન્ડ છે એનો ઉપયોગ કરવાનો રહે છે એની અંદર હવે આપણે એક નંબરમાં જોઈશું ટાસ્ક બાર ટાસ્ક બારની અંદર તમારે જે બી આઈકન આપેલા છે એને આપણે વિસ્તૃતમાં જોવાના છે કે એને શું કહેવાય છે તો આપણે કહ્યું એ પ્રમાણે આ શું છે ટાસ્કબારની અંદર જમણી સાઈડ શું આવેલું છે તો કે સ્ટાર્ટ બટન આવેલું છે અને આ જે ભાગ છે તમને જે વચ્ચેનો ભાગ કહીએ છીએ કે જેની અંદર તમે જે બી મેનુ ઓપન કરેલા છે તે ક્યાં દેખાય છે અહીંયા નોટપેડ છે કોઈ ડોક્યુમેન્ટ ઓપન કરેલું છે વર્ડ ફાઇલ ઓપન કરેલી છે પેઇન્ટ ઓપન કરેલું તો બધું શું છે વચ્ચેના ભાગની અંદર દર્શાવે છે અને આપણે અહીંયા કીધું એ પ્રમાણે વોલ્યુમ છે બેટરી છે સમય તારીખ તો એ નોટિફિકેશન એરિયા તરીકે ઓળખાય છે તો વિન્ડોઝની આકૃતિમાં સમજણ પડી ગઈ હવે આપણે અહીંયા એ જોવાનું છે કે ટાસ્ક બાર એ સ્ક્રીનની નીચે આવેલો આડો જે લાંબો બાર છે તેના વિભાગ એટલે કે કેટલા વિભાગ છે ત્રણ કયા તો કે સ્ટાર્ટ બટન વચ્ચેનો વિભાગ અને નોટિફિકેશન એરિયા તો સ્ટાર્ટ બટન નો ઉપયોગ શું છે તો કે જ્યારે તમે સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો ત્યારે તમને શું જોવા મળશે સ્ટાર્ટ મેનુ જોવા મળશે કયું મેનુ જોવા મળશે તો કે સ્ટાર્ટ મેનું જોવા મળશે બે નંબરમાં છે વચ્ચેનો વિભાગ તો વચ્ચેના વિભાગની અંદર શું આવે તો કે તમે ખોલેલા બધા જ પ્રોગ્રામ ફોલ્ડર અને ફાઇલ દર્શાવે છે તમે વર્ડ ઓપન કરેલું છે નોટપેડ ઓપન કરો છો પેઇન્ટ ઓપન કરો છો તો આ બધા જ જે તમારા પ્રોગ્રામ છે તે ઓપન કરીને મિનિમાઈઝ કરેલા હશે તો તમને ટાસ્ક બારની અંદર નીચેની આડી પટ્ટીની અંદર શું થાય છે જોવા મળે છે તો આપણે બુકમાં છે એ પ્રમાણે જોઈ લઈએ જ્યારે જ્યારે તમે પ્રોગ્રામ ફોલ્ડર કે ફાઇલ ખોલો ત્યારે ત્યારે વિન્ડોઝ ટાસ્ક બાર પર તેનું આઇકન બટન દર્શાવે છે આ ચિત્રમાં પાંચ પ્રોગ્રામ ખુલેલા છે અને તે દરેકનું આઇકન બટન ટાસ્ક બાર પર દેખાય છે તમે જેટલા પ્રોગ્રામ ઓપન કરશો એ બધા જ પ્રોગ્રામ ક્યાં જોવા મળશે ટાસ્ક બારની નીચે વચ્ચેના વિભાગની અંદર જોવા મળશે એક્ટિવ વિન્ડોનું આઇકન બટન એટલે કે હાલ તમે જે વિન્ડોમાં કામ કરી રહ્યા છો તે એક્ટિવ વિન્ડો એટલે શું તો કે તમે જે વિન્ડોમાં કામ કરી રહ્યા છો હાલની પોઝિશન પ્રમાણે તો એ હાઈલાઇટ થયેલું દેખાય એ એક્ટિવ વિન્ડોનું કાર્ય છે તો બીજી વિન્ડો ખોલવા માટે ટાસ્ક બાર પરના તેના આઈકન બટન પર શું કરવાનું રહે છે ક્લિક કરવાનું રહે છે વિન્ડોઝના ટાઇટલ બાર પર જ્યારે તમે મિનિમાઈઝ બટન પર ક્લિક કરો ત્યારે ડેસ્કટોપ પરથી અદ્રશ્ય થઈ જાય છે અને ટાસ્ક બાર પર શું થાય છે તે આઇકન આવતું રહે છે ટાસ્ક બાર બટ ટાસ્ક બાર બટન પર જ્યારે તમે માઉસ પોઇન્ટર લઈ જાઓ છો માઉસ પોઈન્ટર કરો છો ત્યારે તે વિન્ડોની નાનકડી આવૃત્તિ તમે જોઈ શકો છો હવે ત્રણ નંબરમાં આવે છે નોટિફિકેશન એરિયા તો નોટિફિકેશન એરિયાની અંદર આપણે જોયું સમય તારીખ વોલ્યુમ બટન છે બેટરીનું બટ બટન છે તે દર્શાવે છે તો કે આ વિસ્તારમાં ઘડિયાળને તારીખ આવેલા હોય છે તેના ઉપરાંત ઘ કેટલાક આયકન પણ હોય છે ઉદાહરણ તરીકે વોલ્યુમ બેટરીનું સ્તર કેટલું આપેલું છે તમે બેટરીને ચાર્જ કરો છો અંદર લેપટોપની અંદર તો તમને અહીંયા બતાવે છે આ રીતે કે આટલા ટકા થઈ છે આના ઉપર એરો કરો તો તમને બતાવે આટલા આટલા કલાક તમારું આ લેપટોપ ફૂલ ચાર્જ થયેલું છે ને આટલા કલાક ચાલવાનું છે તેવી રીતનું કમ્પ્યુટર બરાબર તમારું તો એ બેટરીનો ભાગ દર્શાવે છે જ્યારે તમે આઇકન પર માઉસ પોઈન્ટ મૂકો ત્યારે સ્ક્રીન ટીપ અને તે આઈકનનું નામ અને તેની સ્થિતિ દર્શાવે છે ઉદાહરણ તરીકે જો તમે વોલ્યુમ બટન પર પોઈન્ટ કરો તો તમારા કમ્પ્યુટરના અવાજનું સ્તર કેટલું છે તે તમને જોવા મળશે બેટરીના પોઈન્ટ ઉપર પોઈન્ટ કરો ત્યારે તમને શું થાય છે તો કે કેટલું બેટરીનું સ્તર છે કમ્પ્યુટરની તે દર્શાવે છે બરાબર તો આપણા થયા ટાસ્ક બારના ત્રણ વિભાગ સ્ટાર્ટ બટન વચ્ચેનો વિભાગ અને નોટિફિકેશન વિસ્તાર નોટિફિકેશન એરિયા બરાબર હવે આપણે જોવાનું છે સ્ટાર્ટ મેનુ સ્ટાર્ટ મેનુની અંદર શું આવે તે બરાબર તો કે સ્ટાર્ટ નો ઉપયોગ નીચેની બાબતો માટે થાય છે તો એ આપણે હવે જોઈએ પ્રોગ્રામ શરૂ કરવા પ્રોગ્રામ શરૂ કરવા માટે સ્ટાર્ટ મેનુ સ્ટાર્ટ મેનુ સિવાય બીજી સેનો બટનનો ઉપયોગ કરીએ છીએ તો સ્ટાર્ટ મેનુ ખોલવા માટે પ્રોગ્રામને શરૂ કરવા માટે આપણે વિન્ડોઝ કી અથવા તો કંટ્રોલ પ્લસ એસ્કેપ અથવા તો સ્ટાર્ટ બટનનો ઉપયોગ કરી શકીએ છીએ બરાબર વારંવાર વપરાતા ફોલ્ડર ખોલવા પછી જોવાનું છે ફાઇલ ફોલ્ડર અને પ્રોગ્રામ શોધવા કમ્પ્યુટરના સેટિંગ માટે વિન્ડોઝ અંગે મદદ મેળવવા અથવા કોમ્પ્યુટર બંધ કરવા તો આપણું જે ચિત્ર આકૃતિ દેખાય છે શેની છે સ્ટાર્ટ મેનુની છે બરાબર તો અહીંયા તમને આ સેનું બટન આપેલું છે સટડાઉન બટન આપેલું છે જેનાથી તમે તમારી વિન્ડોને શું કરી શકો છો બંધ કરી શકો છો તમારા કમ્પ્યુટરને અહીંયા જે આપેલું છે એ બોક્સ કયું છે સર્ચ બોક્સ છે જ્યાં તમે શું કરો તમારે પેઇન્ટ ઓપન કરવું છે તો અહીંયા પી એ આઈ ટી એવું લખો અને પછી એન્ટર આપો તો શું થઈ જાય તમારું પેઇન્ટ એ અહીંયા ઉપર ડિસ્પ્લે થયેલું જોવા મળે અને ત્યાંથી તમે ઓપન કરી શકો છો પછી છે અહીંયા ઓલ પ્રોગ્રામ ઓલ પ્રોગ્રામ ઉપર ક્લિક કરો ત્યારે તમે અહીંયા જે આપેલા પ્રોગ્રામ છે એના સિવાયના બીજા બધા જ પ્રોગ્રામ જોઈ શકો છો હવે આ જે સફેદ પટ્ટો છે આ પટ્ટાને આપણે શું કહીએ છીએ ડાબી તકતી ડાબો વિભાગ અથવા તો ડાબો પેન અથવા લેફ્ટ પેન બરાબર લેફ્ટ પેન ડાબો વિભાગ ડાબી તકતી અથવા તો ડાબી સાઈડનો વિભાગ તો આ ડાબી સાઈડનો જે વિભાગ છે ડાબી તકતી છે બરાબર એની અંદર શું જોવા મળે છે આપણા સોફ્ટવેર એટલે કે આપણા પ્રોગ્રામ જોવા મળે છે અને આ શું છે જમણો વિભાગ તો એની અંદર ડોક્યુમેન્ટેશન લાઇબ્રેરી છે પિક્ચર લાઇબ્રેરી છે મ્યુઝિક લાઇબ્રેરી છે ગેમ લાઇબ્રેરી છે કમ્પ્યુટર લાઇબ્રેરી કંટ્રોલ પેનલ તો આ બધા જ આપણા લાઇબ્રેરીના પ્રકાર છે તે જોવા મળે છે તો આપણું આ શું થઈ ગયું શું છે આ તો કે ટાસ્ક બાર બટન ઉપર ક્લિક કરો ત્યારે તમને આ બધા મેનુ જોવા મળે છે તો આ શું છે સ્ટાર્ટ મેનુ છે સ્ટાર્ટ મેનુમાં જઈને તમે આવી એક સ્ક્રીન ઓપન થાય છે એ જોઈ શકો છો બરાબર હવે સ્ટાર્ટ મેનુને કેટલા વિભાગમાં વેચવામાં આવ્યું છે ત્રણ વિભાગની અંદર વેચવામાં આવ્યું છે લેફ્ટ પેન એટલે કે ડાબી તકતી સર્ચ બોક્સ છે અને રાઇટ પેન છે તો લેફ્ટ પેનની અંદર તમારા કમ્પ્યુટર પરના પ્રોગ્રામની ટૂંકી યાદી દર્શાવે છે તમારા કમ્પ્યુટરના સેટઅપ પ્રમાણે આ પેન અલગ અલગ કમ્પ્યુટરમાં અલગ અલગ પણ હોઈ શકે છે ડાબી સાઈડની તકતી એટલે આ કે જે તમને તમારા આ બધા જ અલગ અલગ પ્રોગ્રામ બતાવે છે બરાબર જ્યારે તમે પ્રોગ્રામના નામ પર ક્લિક કરો છો ત્યારે તે પ્રોગ્રામ ખુલે અને સ્ટાર્ટ મેનુ શું થઈ જાય છે બંધ થઈ જાય છે આ યાદીમાં પ્રોગ્રામનું નામ ન હોય તો તમારે ક્યાં જવાનું ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરવાનું જે પ્રમાણે કીધું કે તમારા પ્રોગ્રામની અંદર આ યાદીમાં કોઈ નામ નથી આપણે અહીંયા નોટપેડ ઓપન કરાવવું છે નોટપેડ અહીંયા નથી તો તમારે જવાનું ઓલ પ્રોગ્રામ ઉપર ક્લિક કરવાનું રહેશે અને તેમાંથી નોટપેડ ઓપન કરવાનું રહેશે બરાબર બે નંબર માં આવે છે સર્ચ બોક્સ સર્ચ બોક્સ ની અંદર શું આવશે તો કે કોઈ પ્રોગ્રામ કે ફાઇલ નું નામ ટાઈપ કરીને તેને શોધવા માટેની તે સુવિધા આપે છે બરાબર શું કરવા તો ફાઇલનું નામ ટાઈપ કરવા છું કરવાનું છે અને તેને શોધવા માટેની શું કરે છે સર્ચ બોક્સ સુવિધા આપે છે તો અહીંયા આપેલું છે આપણું સર્ચ બોક્સ અહીંયા તમારે ડાયરેક્ટ અહીંયા લખી દો પેઇન્ટ તો અહીંયા સર્ચ બોક્સમાંથી ઓપન કરો એટલે સીધો અહીંયા તમને બતાવે પ્રોગ્રામ એટલે તમે સરળતાથી તે શું કરી શકો છો શોધી શકો છો ત્રણ નંબરમાં છે રાઈટ પેન એટલે કે જમણી તકતી આ શું છે આપણું રાઈટ પેન એટલે કે જમણી તકતી એની અંદર ડોક્યુમેન્ટ પિક્ચર મ્યુઝિક જે આપણે જોયું એ શું આવે છે રાઇટ પેન ની અંદર આવે છે તો સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ફાઇલ અને ફોલ્ડરની યાદી તે દર્શાવે છે કમ્પ્યુટરને બંધ કરવા માટેનું બટન પણ ક્યાં આવેલું છે રાઈટ પેનની અંદર જ આવેલું છે કયું બટન શટડાઉન બટન તો કે કમ્પ્યુટરને બંધ કરવા માટેનું જે શટડાઉન બટન છે તે ક્યાં આવેલું છે રાઈટ પેનની અંદર આવેલું છે એટલે કે જમણી તપતીની અંદર આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે વિન્ડોઝનો પરિચયની અંદર હાર્ડવેર એટલે શું સોફ્ટવેર એટલે શું ઓપરેટિંગ સિસ્ટમ કોને કહીએ છીએ ગ્રાફિક્સ એટલે શું સીપીયુ એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ઓપરેટિંગ સિસ્ટમ કઈ રીતે કાર્ય કરે છે એના કમંડ કમાન્ડ પસંદ કરવા શહેનો ઉપયોગ થાય છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર એની જે લોકપ્રિય છે તો કે એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે એને કાર્ય કરવા માટે આપણે શું કરી શકીએ છીએ પછી માઉસનો વિન્ડોઝની અંદર ઉપયોગ શું થાય છે તો કે પોઈન્ટ ક્લિક લેફ્ટ ક્લિક રાઈટ ક્લિક ડબલ ડેક તો આ બધી ક્લિક વિશે આપણે સમજ્યા પછી વિન્ડોઝ કેવી દેખાય છે એની ઉપર જે ચિત્ર આવેલા હોય છે નાના એને આઇકન ટાસ્ક બાર કોને કહેવાય સ્ટાર્ટ બટન એટલે શું નોટિફિકેશન એરિયાની અંદર આવે છે શું ટાસ્ક બારને ડિટેલમાં જોયું કે આ બટન પર ક્લિક કરીએ તો આ વસ્તુ ઓપન થાય છે ટાસ્ક બારની અંદર સ્ટાર્ટ બટન વચ્ચેનો વિભાગ નોટિફિકેશન એરિયા આ ત્રણ વિભાગો વિશે ડિટેલમાં ચર્ચા કરી અને સ્ટાર્ટ મેનુ ખોલવા માટે શોર્ટકટ કી કંટ્રોલ પ્લસ એસ્કેપ છે વિન્ડોઝ કી છે સ્ટાર્ટ મેનુ બટન જોયું એનું આકૃતિ સહિત આપણે ચર્ચા કરી કે કયા પેન ઉપર ડાબો પેન જમણો પેન કયા પેન ઉપર કયું વસ્તુ આવેલું છે બરાબર સ્ટાર્ટ મેનુના ત્રણ વિભાગ જોયા લેફ્ટ પેન સર્ચ બોક્સ એટલે કે જેની અંદર પ્રોગ્રામ ટાઈપ કરો છો રાઈટ પેન એની અંદર શટડાઉન બટન આવેલું છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ ચાર વિન્ડોઝનો પરિચય 不能太迟。